શાંતિકરણ જગભરણ ગણન ગળ્યા ભવઘાટ નમો યાજ તુને નારાયણી મા વિશ્વ રૂપે વિરાટ. આજરોજ જ્યારે શક્તિને યાદ કરવી છે, જોગ માયાને જ્યારે યાદ કરવી છે, એવા રૂડા પ્રસંગે હું તમે આજે જ્યારે મળ્યા છે, જગદંબાને જોગમાયાને યાદ કરતા કહેવું પડે કે એ જગદંબા, એ માં, એ શક્તિ, જેટલા જેટલા તારા અવતારો થયા અને એ અવતારો જ્યાં જ્યાં પરચા અને પ્રસંગો કર્યા છે ને જગદંબા, ન્યા તું પૂજાણી છો, કાંઈક શક્તિઓના અવતારો થયેલા છે ભારતવર્ષની ધરતી. સંત સુરા દાતા અને સુરવીરોની શક્તિઓની આ જ્યારે ધરા છે, ભારતવર્ષની ધરતીની માથે જોગમાયાના મહા ઉમાના મા શક્તિના કાંઈક અવતારો થયા છે ને એ અવતારો પૂજાય છે ને એને યાદ કરવી. હું તમે છે માણાને જ્યારે ક્યાંક કષ્ટ પડે અને તેથી માનું શરણું લેવું પડે છે અને એ માને જ્યારે પ્રથમ યાદ કરીને હાલવીને એને કહેવું પડે, જટ હોય ત્યાંથી દોડ દે, મોડું કરતી માવડી વાટુની હારે વાવટે, તલકતા છોર ઉતણી ઊભી ન રહેજે એક ઘડી, ઉમા દાંબડી લઈ દોડ દે, જગદંબા લાજુ રાખવા યણ વખત વહેલી આવજે, માં વખત વહેલી આવજે. એ જે શક્તિઓના અવતારો થયા છે પણ આજનો જે સમય ને આજનો જે કળિયુગ છે એમાં મને તમને જ્યારે કષ્ટ પડે ને ત્યારે જેવો નામ કળિયુગની માઇલપા યાદ આવે, મોઢે ચડી જાય, કોઈ પણ જ્ઞાતિ હોય, કુળદેવી કોઈ પણ હોય, પણ એ પરિવારની માઇલપા મેળડી શબ્દ મેળડી પૂજાતી ન હોય એવું કોઈ દી નથી બનતું. ક્યાંક ને ક્યાંક માણસ ભગવતી મેરડી હારે જોડાયેલા હોય છે અને એ મેરડીને યાદ કરવી છે. મેરડી શબ્દ બોલવીને તો આજ કદાચ કોઈ ભણેલ ગણેલ હોય ને, જેને અનુભવ નથી, જેને કષ્ટ જોયા નથી, એના કદાચ મોઢા બગડી જાય. પણ લોક સાહિત્યમાં દુહો એમ કે માણસ સાથે અત્યારે ઘણા દુહા બોલે કે મેરડી મેલા ભોગવે, મેરડી મેલા ખાય. અરે પણ લોક સાહિત્યના દુહામાં તો એમ કે છે કે મેરડી મેલાનો ભોગવે, મેરડી મેલાનો ખાય. મેરડી છે તો મેલાનું ભૂકા કાઢવા વાળી દેવું છે, એ મેલી નથી. એના પ્રસંગોને એની ઉત્પત્તિની કથાઓને જ્યાં સુધી જાણી નથી ને ત્યાં સુધી માણસના મોઢે આ દુહા આપણે સાંભળતા આવ્યા છીએ. પણ મેરડી મેલાનો ભોગવે, મેરડી મેલાનો ખાય, જેના કુળમાં પૂજાય મેરડી એનો વાળ વાંકોય ન થાય. કોકદી ઇતિહાસોને ઢંઢોલી જોજો, કાંઈક પ્રસંગો મને તમને મળે છે, કાંઈક પરચાને પ્રસંગોની વાતું છે. મેરડીનો અવતાર કેવી રીતે થયો, ક્યાં નામને હું તમે જે શક્તિ તત્વ પ્રાગટ્ય થઈ ગયું છે ને એ શબ્દને આજ ઈ જોગમાયાને ઈ જગદંબાને હું તમે મેરડી તરીકે ઓળખવી છીએ. આજ જ્યાં નજરો કરો જગ્યાએ ઠેક ઠેકાણે એટલા બધા સ્થાનકો છે કે ત્યાં ઈ ભગવતી મા મેરડી પૂજાય છે, જાગતી જ્યોત ભલ કળિયુગની માલપા, અને એના અજવાળા આજ દુનિયાની માલપા જ્યારે પથરાડેલા પડ્યા છે. ઝાલાવાડના પરંગણેથી વાત લઈ અને વહેતી કરો ને તો ગુજરાતની ધરતી ગુજરાત બહાર વ્યાજ દરેક જગ્યાએ જગદંબા મેરડીના સ્થાનકો જોવા મળે છે. પછી નકલી વાઈના ટોડાની હોય તો ભલે, ભારતના ગોખણી હોય તો ભલે, હામા કાંઠાની હોય તો ભલે, લીમડીના પાદરની હોય તો ભલે, રીહમિયાના ગોખણી હોય તોય ભલે, ચિરોડાના ઢોળાની હોય તોય ભલે, ધોળકાના પાદરની ભગવતી હોય તો ભલે, ને કડીના કાંગરાની જગદંબા હોય તોય ભલે, આ દરેક જગ્યાએ ઘણા બધા મંદિરો હજારોની સંખ્યામાં નાના મોટા સ્થાનકો ભગવતી મેરડીના છે. એટલા બધા પરચન પ્રસંગોની વાતો ભગવતી મેરડીને યાદ કરવી છે. પણ એ નામ કેવું, મેરડી નામ છે મંગળ, પરચારી પ્રખ્યાત, અમંગલ અહલ આવતી ને મંગલ કરણી માતી, અમંગલ કરવા વાળી દેવું નથી. એનું નામ હોય એની ભજી હોય ત્યાં મંગળ કરવા વાળી દેવું છે. ને આવી જગદંબા આવી જોગમાયા એનું પ્રાગટ્ય કેમ થયું,
પરચાન પ્રસંગોની ઘણી બધી વાતો આગળ ઉપર આપણે કરવી છે, પણ પ્રથમ પહેલા વિદ્વાનો પાસેથી, અનુભવી માણસો પાસેથી, ક્યાંય કોઈ પુસ્તકોમાં લખાણ પડ્યા છે એ વડીલો પાસેથી જે વાતો સાંભળી છે ને એની પાસે બે સમય કાઢી અને પલોઠી વાળીને સામે બે અને ક્યારેક પરચા અને પ્રસંગોની અને જગદંબાની વાતો જે સાંભળી છે ને ત્યારે ખબર પડી કે આ નામ મેલડીનું નામ કેવું છે. મેલડી નામ છે મંગળ પરચારી, પ્રખ્યાત દુહામાં કીધું ને મંગળ નામ છે, અમંગળ કરવાવાળી નથી. માણસનું કદાચ મોઢું બગડી જાય કે મેલી કે ના, પણ એ મેલડી શબ્દ આવ્યો ક્યાંથી? આખો પ્રસંગ જગદંબા મેલડીનો રામાયણમાંથી મને તમને મળે છે. આ વડીલો પાસેથી, અનુભવી માણસો પાસેથી, બેહોને તો ક્યારેક પ્રસંગો જાણવા મળે છે. અને બેઠા છીએ ને ત્યારે આ એમનામ નથી આવતું, નથી મફતમાં મળતા, એના કાંઈક મૂલ્ય ચૂકવવા પડતા, કાંઈક સમયના મૂલ હોય, સમયનો ભોગ દે. અને ક્યારેક સામે પલોઠી વારીને બેહી ગયા હોય ને ત્યારે ખબર પડે રામાયણમાંથી પ્રસંગ મળે છે. મને તમને બધાને ખબર છે કે રાવણને મારી અને રામ અયોધ્યામાં જ્યારે પધારે છે, પ્રસંગો ઘણા બધા, વાતો કરવા જાય તો રાયતું કદાચ ચૂકી પડે, પણ આ આખો પ્રસંગની જે વાત કરું છું કે જ્યારે લંકાના રણાંગણમાં પ્રભુ શ્રી રામે જે કાર્ય હાટું થઈ અને એમનો અવતાર ધારણ કરેલો હતો અને એ અવતાર કાર્યને પૂરું કરી લંકેશને મારી એનો વધ કરી લંકાની મહેલ પર રામ રાજ સ્થાપી અને અયોધ્યા પ્રભુ શ્રી રામ જ્યારે પધારે છે, રાજાભિષેક અહીંયા થઈ ગયેલો છે, અયોધ્યામાં રામનું રામ રાજ સ્થપાઈ ગયેલું છે, અમુક સમય જ્યારે પસાર થઈ ગયેલો, ફુરસદનો એવો કદાચ ટાઈમ લઈ પ્રભુ શ્રી રામે હિંડો લઈ હિંચકે છે. મા જગદંબા જાનકી છે, મા સીતા છે, જોગમાયા જગદંબા સીતા છે, અને એ સીતા સામે જોઈ રહ્યા છે. રામ કંઈક વિચારની મુદ્રામાં હોય એવું ભગવતીને લાગ્યું. જગદંબા સીતા હામાં ધીમા 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 ડગલા મારતા 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 ભગવાન રામ હિંડોળે હિચકે છે, એમને સામે આવી અને બરોબર ઉભા રહે અને પ્રશ્ન કર્યો, પ્રભુ શું વિચાર કરો છો? રામે વિચાર કર્યો, વિચારીને જવાબ દીધો, કાંઈ નહીં કાંઈ નહીં નહીં પ્રભુ, આપ કાંઈક વિચાર એવો કરો છો કે તમે કદાચ અવતાર ધારણ કર્યો નો અને આ સૃષ્ટિ માથે નું આવ્યા હોત ને તો આ ધરતીનો ભાર છે એ હલકો ન થઈ કે હોત, અને આ રાવણને હું અવતાર ધારણ કર્યો છે ત્યારે મેં માર્યો છે, આવો કાંઈક તમને ગર્વ આવ્યો છે? ભગવાન રામે જવાબ દીધો કે હા, થોડોક મને એવો વિચાર આવ્યો હતો કે કદાચ મેં અવતાર ધારણ ન કર્યો હોત ને તો આ રાવણને કોણ મારી શકે, એના હાટું થઈ અને મારે ધરતીની માથે, ભારતવર્ષની ધરતીની માથે અવતાર ધારણ કરવો પડ્યો છે. આવો થોડોક વિચાર આવી ગયો હતો કે પ્રભુ ગૌરવ લેવાય, ગર્વ ન કરાય, અને તમારી કપાળની રેખાયું જ્યારે ગર્વની અંકાઈ ગઈ છે ને એ જોઈ લીધી ને માપી લીધી ને એટલે હું આવીને પાસે આવીને ઊભી રહી, પણ પ્રભુ તમે એ કેમ ભૂલી ગયા કે જ્યારે એ લંકાના રણાંગણની માઇલ પર તમે ગયા, લંકાની ધરતીની માથે ઉતર્યા, એના પહેલા હું જઈ અને શક્તિ તત્વ ત્યાં બેહી ગયું હતું, અને કદાચ તમને જો એવું હોય કે રાવણને તમે જ માર્યો છે તો પ્રભુ જશ તો તમને જ મળેલો છે, પણ હજી ધરતીનો પાપનો ભાર પ્રભુ ઓછો નથી થયો. કે કેમ? કે એ લંકાના રાવણને માર્યો એ તો કદાચ નાનો એવું રાવણો કહી શકાય, હજી જો થાય ને
તો બીજું એક એવું ને એવું ઉજળું કામ છે એ કરી લેજો પ્રભુ, આ ધરતીનો વજન પછી ઓછો થાય છે. બીજું કાર્ય હજી એવું કે હા હજી બીજું કાર્ય એવું પીડ્યું છે. રામ ઉભા થઈ ગયા, દેવી કાંઈક વાતનો ખુલાસો કરો. અને ભગવતી જગદંબા સીતાએ તેથી કીધું કે તમે માર્યો છે ને નાનો એવો રાવણ માર્યો છે, પણ હજી આ ધરતીનો ભાર હલકો કરવો હોય ને તો મહારાવણને હજી મારવાનો બાકી છે. કાર્ય થાય ને તો તમે કરી લેજો. કે મહારાવણને મારવાનો, કે મહારાવણ કઈ દિશામાં છે? હિમાલયની ખોપરોની માઇલપા, ગાઢ જંગલની માઇલપા, એ મહારાવણ છે, એને હજી મારવાનો છે. જો ઉજળું કાર્ય થાય ને તો પ્રભુ તમે કરી લેજો. અને એ રામે તેથી હુંકાર ભર્યો તો લંકામાં તો 18 પદ્મ સૈન્ય લઈ, વાનર સેના લઈ અને રાવણની સામે હું યુદ્ધ કરવા ગયો તો, પણ હવે તો હું સૂર્યવંશી રાજપૂત છું. રઘુકુળ મણી તરીકે મારી જયારે ઓળખાણ થાય છે. હવે ઈ આ મહારાવણ ને મારવો છે, સતી તમે એમ કીધું ને કે ઉજળું થાય તો આમ કાર્ય કરી લેજો. હવે કાર્ય મારે કરવું છે, પણ હવે તો હું એકલા અહીંથી લડવા જઉં છું એ રાવણને મારવા હાટું. તો એને કારણ કે સૂર્યવંશનું રઘુવંશનું નામ મારે ઇતિહાસમાં ઉજળું કરવું છે. અને તેજી ભગવતી સીતાજીએ કીધું કે પ્રભુ એટલું બધું સહેલું નથી, એકલા તો તમને નહીં જવા દેવાય, મારે હારે આવવું પડશે. સૈન્યની જરૂર નથી, પણ મારે તો આવવું જ પડશે, તમારાથી કાર્ય પૂરું નહીં થાય. ભગવતી સીતા અને પ્રભુ શ્રી રામનો સંવાદ જોયો, લક્ષ્મણજી મહારાજ આમાં આવીને ઉભા રહી ગયા. ભાઈ આજ દી ઉધી કાયમ તમારા પગલે પગલે મેં સાથ આપેલો છે, તમે જે વાત કરતા ની વાતો મેં સાંભળેલી છે, અને તમે કદાચ જો આ કાર્ય કરવા જતા હો ને એકલા તમને અને માતાજીને જવા દઉં ને તો રઘુવંશ અને સૂર્યવંશ લાજે. પ્રભુ મારે આરે આવવું જ પડશે, એમાં ન હાલે. અને ટૂંકમાં વાત કરવી કે સમય જોઈ રામ લક્ષ્મણજી અને માં જાનકી ત્રણેય તૈયાર થયા, રથ જોડાણા તૈયાર થયા. એટલે સીતાજીએ જેમ દિશા બતાવી એમ ઈ દિશા એ દિશા એ દિશા એ એમના ત્રણેયના રથ છે એ હાલા જાય. અને એક ગાઢ જંગલની માઇલપા આવીને ઉભા રહી ગયા. સીતાજીએ માર્ગ ચિંધી દીધો. હિમાલયની ખોપરની વિનતા 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 ગાઢ વનરાય અને વનરાયની માઇલપા એ આવીને ઉભા રહ્યા. અને ત્યારે કીધું ગાયા કેવી રીતે ગોતો, કેમ ઓળખવો? ભગવતી જાનકી છે, નજર કરે તો સામે કોઈ બ્રાહ્મણના વેશમાં કોઈ ઋષિ મુનિ મહાન હાલા આવતા હોય એવા ધીમા 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 ભગવાન ભોળ્યાનાથનું કદાચ પૂજા કરીને હાલા આવતા હોય, હાથમાં બીલીપત્ર રહી ગયેલા છે. અને એ માણસ જ્યારે સામેથી હાલો હોય, કોઈ ઋષિ હાલા આવતા હોય, કોઈ ભક્ત હાલા આવતા હોય, એવું દ્રશ્ય જ્યારે દેખાણું એટલે સીતાજીએ તરત એના અમે આંગળી ચીંધી અને તરત પ્રભુને કીધું કે પ્રભુ જેને આપણે વાટ છે ને જો એ પાત્ર સામેથી હાલો આવે છે. અરે પણ શક્તિ આ તો કોઈ ઋષિ લાગે છે, કોઈ બ્રાહ્મણ લાગે છે. ઋષિ કે બ્રાહ્મણ નથી, જેને મહારાવણ તરીકે મેં એને ઓળખાણ તમને આપી હતી ને એ ભગવાન ભોળ્યાનાથની પૂજા કરીને આજે હાલો આવે છે. પણ ભગવાન ભોળ્યાનાથને બીલીપત્ર ચડાવી અને એ બીલીપત્ર રહી ગયેલા છે. અને એ ધીમો 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 જયારે હાલ્યા હોય ભબકે ગણ ભૂત ભયંકર ભૂતોડે નાતા ધંકર થાય ને કથાય ભડકે તળી અંબર બાતા બંકર ગાજો જંગલ પહાંગ તે ડમરુ ડડંકર ભા ચટંકર શંકર તે કઈ લાશ સરે બચે હરડાન ખરડાન બ્રહ્માંડ હલે એમ ધીમો 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 એ હાલ્યો આવે. ભગવાન ભોળ્યાનાથનું પૂજન કરી અને હાલો આવતો તો એ મહારાવણને દેખાડી દીધો. અને આમ થોડોક આખેરે કર્યો, ભગવાન શ્રી રામે ધનુષ બાણ તૈયાર કર્યા, ધનુષની માથે તીર ચડાવી દીધું, બાણ ચડાવી દીધું. અને આમ તૈયારી કરી અને હુંકાર જ્યારે ભર્યો
ધનુષનો રણકાર જ્યારે થયો, ઓયલો પાત્ર છે એ તો હજી એ જ વેશમાં સામે ઊભો છે, વિચારે છે કે આવડા શું કરે. અને અહીંથી બરોબર ભગવાન રામના ધનુષમાંથી તીરને બરોબર આમ છોડવો, અને સામે હાયલો આવતું જે પાત્ર છે સાધુના પાત્રમાં જે છે મહારાવણ છે. ઓલો રાવણ તો કદાચ નાનો હતો, પણ આ તો ઈથી વિશેષ. એટલે એ મહારાવણ છે, એ હજી વેશ નથી બદલો, પણ એના એ વેશમાં છે. અને એક બીલીપત્રનું પાંડ હાથમાં લઈને કાંઈક મંત્ર બોલી અને એક ફૂંક મારે ભગવાન રામના તીરને તો કદાચ ડાયવર્ટ કરી દીધું, એને તો ખાલી નાખ્યું, પણ એ બીલીપત્રની લાગેલી ફૂંક પ્રભુ શ્રી રામને જે અડે તો મૂર્છિત કરી દીધા. ભગવાન શેષનાગનો અવતાર લક્ષ્મણજી મહારાજ, અને લક્ષ્મણજીએ બરોબર જ્યારે આજ તૈયારી કરી, ધનુષ બાણ તૈયાર કર્યા, અંબાણ રણ ટંકાર કર્યો, અને બરોબર એમને જ્યારે તીર છોડ્યું ત્યારે બીજી બીલીપત્ર લઈ કાંઈક મંત્ર બોલી, અને ઋષિના વેશમાં જે એના રૂપમાં ઉભેલો મહારાવણ છે કાંઈક મંત્ર બોલીને એક ફૂંક મારી એ બાણને પણ ખાલી નાખ્યું, અને એ બીલીપત્ર પાછળ લક્ષ્મણજી મહારાજને અડી ગયો અને મૂર્છિત કરી દીધા. એ મૂર્છિત થયેલા જોઈ વિચાર કરો કે આજની સ્ત્રી કદાચ પોતાના ધણીને કે પોતાના નાથને કોઈ કદાચ ઘા કરે અને જોઈ વિરાટ સ્વરૂપ ઘડીક ધારણ કરી લેતી હોય તો આ તો ભગવતી જાનકી હતા, જગદંબાનો અવતાર હતા. ભગવતી સીતાએ બેના દ્રશ્ય જોયા અને જગદંબા સીતાજીને તેથી રૂવાડા મહિના છેડે 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 ઊભા થવા કેસ કલાપ છૂટા થઈ ગયેલા છે. પોતાના નાથ અને દીકરા જેવા દિયરને જેથી મૂર્છિત અવસ્થામાં જોયા અને શક્તિ તત્વ અહીંયા પ્રગટ થવા મનાણું હતું. ધીમે 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 જાતા તો એ રૂવાડા ઊભા થઈ ગયા, કેસ કલાપ છૂટા થઈ ગયેલા છે. એક એક આંખની માઇલ પર આડો ધોવો કદાચ રુધિર છાંટી દીધું હોય એવી લાલ ત્રમેલ જેવી આંખું થઈ ગયેલી. કોપ હમાણો નહીં, પોતાના હાથની માઇલ પા કંકણ પહેરા છે, જે બંગડી પહેરી છે એને કાઢી અને એનું ચક્કર બનાવ્યું, અને એક હાથમાં આ તો જગદંબા છે હાથ લાંબો કરી અને ખપર લઈ લીધું. અને ઈ મહારાવણની સામે જેથી ચક્કર લઈ અને યુદ્ધના મેદાનની માઇલ પાસે શક્તિ તત્વ જેથી ઉતરી ગયું હતું, અને ઈ તત્વ ઉતરી ગયું હુંકાર એના ડગલે ને પગલે સૃષ્ટિ જેથી ધ્રુજવા મનાણી. દેવવતી જ્યાં ધીંગાણું જોવા આવી ગયા અને મહારાવણને પછી એક પછી એક એના મસ્તકને વધ કરી, મહારાવણનો વધ કરી, એક પછી એક મસ્તકોને પાડી, અને એનું જે રુધિર નીકળે રુધિર ખપ્પરની માઇલ પા ભરવા મનાણા હતા. અને આ જ્યારે વિરાટ સ્વરૂપ છે, મહારાવણનો નાશ તો કર્યો એનો વધ તો કરી નાખ્યો, પણ શક્તિ તત્વ જે પ્રગટ થઈ ગયું એ તત્વ શાંત થતું નથી, અને એ તત્વ છે પછી સૃષ્ટિ તરફ મંડું વળવા. તમામ દેવોમાં જેથી હાહાકાર મંડાઈ ગયો, બધાની એ પ્રાર્થનાથી ભોળ્યો નાથ દાડો. પછી એમ થયું કે હવે આ શક્તિ પ્રગટ થયા છે એની સામે કાંઈક વિરાટ સ્વરૂપ લઈ અને આ મેદાનમાં ઉતરવું પડશે. અને બધા દેવોની જ્યારે પ્રાર્થના હતી ને ત્યારે એ રૂપને શાંત કરવા હાટું થઈને ભોળ્યો નાથ દાડો ખુદ વિરાટ સ્વરૂપે જેથી સામે પ્રગટ થઈને ઉભાર્યા. શિવને સામે આવીને જોયા એટલે શક્તિ રૂપ છે જાનકીમાંથી જગદંબા બની ગયેલા, અને એ રૂપને સામે આવીને ઉભાર્યા ત્યારે રૂપ શાંત થતું 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 જેથી શાંત થઈને સામે ઉભરી ગયું. અને તેથી સંસ્કૃત કે હિન્દીની ભાષા છે, ભગવાન ભોલેનાથે પ્રશ્ન કર્યો, કારણ કે આ તો દાડો છે એને ખબર નો એવું ન બને, પણ સામે રૂપને શાંત થતું જોયું એટલે શબ્દ બોલ્યા કે વિનાશ કોણે કર્યો, આ કોણ લેડી. અને જે જગદંબાનું જાનકીમાંથી જગદંબા થઈ ગયા એ વિરાટ સ્વરૂપ જે થઈ ગયેલું હતું, કેશ કલાપ છૂટા થઈ ગયેલા હતા, હાથમાં ચક્કર બીજા હાથમાં ખપર એ રહી ગયેલું હતું, અને એ સ્વરૂપ તે દીવી બોલ્યો. ભગવાન ભોળ્યાનાથને જવાબ આપ્યો તો કે મેં એટલે હું,
આ મહારાવણના સામે હું લડી, એટલે મેં લડી, મેં લડી, ઈ મેં અને લડી શબ્દ ભેગા થયા એટલે ઈ નામ, ઈ શક્તિ તત્વનું, ઈ રૂપનું નામ આવ્યું મેલડી. આ મેલડી નામ ત્યારથી રામાયણના સમયથી આ મેલડી નામ હાયલું આવે છે. આ મેલડી આજ ઈ મેલડી ઠેક ઠેકાણે જે પૂજાય છે એના પરચા અને પ્રસંગો, એટલે એટલે લોક સાહિત્યનો દુહો એમ કે મેલડી નામ છે મંગળ, પરચારી વિખ્યાત, અમંગલ અહલ આવદે, મંગલ કરણી માત, એ જગદંબા અસુરા આવું ગતિયા, કોઈ ભૂતની નો લાગે ભે, મેલડી કાઢે મલકમાં, ખવી પલિત ના ખે. જગદંબાઈ મેલડી આજ પણ ઠેક ઠેકાણે પૂજાય છે, હજરા હજુર છે. એને કદાચ સાચા નેતી, સાચા ભાવથી, કદાચ માણા દિલથી ને નાભીથી કદાચ ઈ એને યાદ કરે તો જગદંબાઈ મારા તમારા આજ પણ કાંઈક કાર્ય કરે છે એવા મને તમને કાંઈક પરચા અને પ્રસંગોના પુરાવા મળ્યા છે. એટલે માં જગદંબા મહેલડીના ચરણોમાં મારી વાણીને અહીંયા વિરામ આપું છું. જય માતાજી. અસ્તુ.